ભારતમાં મોટા ભાગે ચૂંટણીમાં મતદાન કરવા પ્રત્યે ઉદાસીનતા સેવામાં આવે છે, જેના કારણે ચૂંટાયેલી સરકાર પણ મેળવેલા મતની ટકાવારીની દ્રષ્ટિએ જાણે અલ્પમતમાં હોય તેવું બનતું આવ્યું છે. મતદારોની આવી ઉદાસીનતા દૂર કરવા માટે અને લોકશાહીના મહાપર્વ એટલે કે લોકસભાની ચૂંટણીમાં વધુ ને વધુ લોકો મતદાનની પવિત્ર ફરજ નિભાવે તે અંગે જાગૃતિ લાવવા માટે ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી તેમજ ઓમ શાંતિ વિદ્યાલયના 250 વિદ્યાર્થીઓ જોડાયા હતા, સંયુક્ત ઉપક્રમે જોડાયા હતા અને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સવારે 10:30 કલાકે નેહરુ ગેટ ચોકથી જિલ્લા કલેક્ટર આરજે માકડિયા સાહેબે લીલી ઝંડી આપી હતી. આ રેલી શાક માર્કેટ અને ટાઉન હોલ થઈને સનાણા રોડ સરદાર બાગ પાસે ઓમ શાંતિ ગ્રાઉન્ડમાં વિરામ પામી હતી. આ રેલીમાં લાયન્સ ક્લબના મેમ્બરો ઉપરાંત ઓમ શાંતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ જોડાયા હતા. મતદાન જાગૃતિ માટેના વિવિધ બેનરો સાથે યોજાયેલી આ રેલીમાં શહેરવાસીઓને મતદાન અવશ્ય કરવું તેવી અપીલ કરવા સાથે મતદાન શા માટે કરવું જોઈએ તેવો પ્રેરણા સંદેશો પણ આપવામાં આવ્યો હતો. આગામી લોકસભાની ચૂંટણી 2019 જેમાં ગુજરાતમાં 23 એપ્રિલના રોજ મતદાન થવાનું છે, મતદારોની જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય તેવા ઉદ્દેશ સાથે જ્યારે સમગ્ર દેશમાં આ મહાપર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે અમારી ઇન્ડિયન લાયન્સ ક્લબ કે જેનો લોગો જી છે કે રાષ્ટ્રભાવના સાથે કાર્ય કરવું અને સાથે સાથે હર હંમેશ અમારી સાથે ઓમ શાંતિ વિદ્યાલય અમારા કાર્યોમાં જોડાયેલી હોય છે એટલે ઓમ શાંતિ વિદ્યાલયની સંયુક્ત ઉપક્રમે અમારા ઇન્ડિયન લાયન્સ ક્લબ અને ઓમ શાંતિ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે માનનીય જિલ્લા કલેક્ટરશ્રી, તમામ અધિકારીઓ, શિક્ષણ અધિકારી, શિક્ષણ વિભાગના બીજા અધિકારીશ્રીઓ, સોલંકી સાહેબ, મેડમ, આ બધાને સાથે રાખી અને એક મતદાર જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું. આજે લાયન્સ ક્લબ અને જિલ્લા વહીવટી તંત્ર બંને અમે મતદાન જાગૃતિ રેલીનું અંતર્ગત આયોજન કરેલું હતું, જેમાં ઓમ શાંતિ સ્કૂલના સ્ટુડન્ટ્સનો ભાગ ખૂબ જ મહત્ત્વનો હતો. એ લોકોની ઉંમર 18 વર્ષની નથી થઈ, છતાં પણ એ લોકોએ મોટા લોકોને મતદાન કરવા અચૂક જવું જોઈએ એવી એને ફરજ એની છે એ વિશે સંદેશો આપેલો હતો. અશોક ખરચરિયા, જીટીવી ન્યૂઝ, મોરબી.